હવે મારી વાત તો ચાલુ કરું. આ બાજુથી જવા જાવ તો આ બાજુથી નહોતો આવતો. પહેલાં એક કીર્તન બોલાવો છું, પછી આપણે સત્સંગ કરશું. જાગીએ હો જાગીએ, સુતા સહુ જાગીએ, બેનો ખાલી વાતોમાં જ અવાજ મોટો કરે એવું નહીં, એ કીર્તનમાં એનો જ અવાજ મોટો હોય, તમે ક્યાં હોઈ જાવ. જાગીએ હો જાગીએ, સુતા સહુ જાગીએ, ભાઈ આપણી લાજ જાય, તમારો અવાજ મોટો આવવો જોઈએ, આ લોકો દબાવી દેશે, આમે દબેલા જ. જાગીએ હો જાગીએ, સુતા સહુ જાગીએ, સંતો બજાવે ઢોલ હો જાગીએ, લાગીએ હો લાગીએ, સત્સંગમાં લાગીએ, સંતો બજાવે ઢોલ હો જાગીએ, અંધારી રે ન માને માયા ના ઘેન માં, સુતા સુતાણી સોળ હો જાગીએ, સુતા સુતાણી સોળ હો જાગીએ, જાગીએ હો જાગીએ, સુતા સહો જાગીએ, પાછળથી આ ગયેવા મનડા ના ચાગરે, પાછળથી આ ગયેવા મનડા ના ચાગરે, જ્ઞાનથી કરો ને એનો તોલ હો જાગીએ, જ્ઞાનથી કરો ને એનો તોલ હો જાગીએ, જાગીએ હો જાગીએ, સુતા સહો જાગીએ, વિષયોની મદ લાડ, દાદરની ખંજવાડ, વિષયોની મદ લાડ, દાદરની ખંજવાડ, જાણે મધુરો લાગે ગોળ હો જાગીએ, જાણે મધુરો લાગે ગોળ હો જાગીએ, જાગીએ હો જાગીએ, સુતા સહો જાગીએ, સાચી પ્રભુની પ્રીત, સંતો સમજાવે રીત, સાચી પ્રભુની પ્રીત, સંતો સમજાવે રીત, કાયા પર પોટાનું પોલ હો જાગીએ, પાડ ધાડ પાડશે ને ઊંઘમાં સતાવશે, કાળ ધાડ પાડશે ને ઊંઘમાં સતાવશે,
કાળ દાડ પાડશે ને ઊંઘમાં સતાવશે, ગોવિંદ ને સાંભળશે બોલ હો જાગીએ, ગોવિંદ નહીં સાંભળશે બોલ હો જાગીએ, જાગીએ હો જાગીએ સુતા સહુ જાગીએ, લાગીએ હો લાગીએ સત્સંગમાં લાગીએ, સંતો બજાવે ઢોલ હો જાગીએ, સંતો બજાવે ઢોલ હો જાગીએ, જાગીએ હો જાગીએ સુતા સહુ જાગીએ, લાગીએ હો લાગીએ સત્સંગમાં લાગીએ, જાગીએ હો જાગીએ સુતા સહુ જાગીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યંતાં વંદે ગુરુ પરંપરા. શ્રીમત પરમ બ્રહ્મ ગુરુમ સ્મરામિ, શ્રીમત પરમ બ્રહ્મ ગુરુમ ભજામિ, શ્રીમત પરમ બ્રહ્મ ગુરુમ વદામિ, શ્રીમત પરમ બ્રહ્મ ગુરુમ નમામિ. વિઘ્નેશ્વરં વિઘ્નશાંત્યે વાણીં વાચ પ્રવૃત્તયે, ગુરુન ગૂઢાર્થભાનાય પ્રણમામિ નિરંતરં. આનંદમાનંદકરં પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજબોધરૂપં યોગેન્દ્રમેડ્યં ભવરોગવૈદ્યં શ્રીસદ્ગુરું નિત્યમહં નમામિ. શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, બધા લોકોને ખબર જ હશે કે હરિરામ બાપાને 100 વર્ષ પૂરા થવા આવે છે. એટલા માટે જન્મ મહોત્સવ માટે આપણે બધા એકઠા થયા છીએ. એ નિમિત્તે સંતોના મુખેથી કાંઈ આપણને સત્સંગનું ભાથું મળી રહે, એટલા આપણા મનુષ્ય જીવનની સાફલ્યતા શેમાં છે, મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે. ભગવાન રામ જ્યારે સીતાને લઈને પાછા અયોધ્યામાં આવે છે, અભિષેક થાય છે, પછી એક દિવસ સમગ્ર અયોધ્યાવાસીઓને એકઠા કરી ના મનુષ્ય જીવનની મહત્તા બતાવતા કહે છે, બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહિન જય પરલોક સમારા. સાધન ધામ આ સાધના કરવાનું સ્થળ છે. આ મનુષ્ય શરીર
સાધન ભજન જે કાંઈ કરવું હોય અહીંયા જ થશે. આવું સરસ મજાનું આયોજન આપણે મનુષ્યો ભેગા થઈને જા કરીએ. મનુષ્ય શરીર સિવાય તમે ક્યારેય ક્યાંય એવું સાંભળ્યું છે કે ઘણા બધા ગધેડા ભેગા થઈને હાલો આપણે એક સત્સંગ કરવો છે, ઘણી બધી ભેંસો કે ગાયો, ક્યાંય આવું આયોજન નહીં. એ માત્ર મનુષ્ય કરી શકે, કારણ કે ભગવાને એને બુદ્ધિ આપી છે, સદબુદ્ધિ આપી છે. પણ આપણે બુદ્ધિનો પછી દુરુપયોગ કરીએ છીએ. એટલા માટે બુદ્ધિનો સદુપયોગ કરી મનુષ્ય જીવન કઈ રીતે આપણું સફળ થાય. આપણે સફળ કરવા આવ્યા છીએ. સફળ, ફળ સહિત આ શરીર છોડવા. એટલે સવા ભગત ક્યાં છે? સવા ભગત કહે છે કે આ મનુષ્ય શરીર મેળવ્યું છે, આ એક અવસર મેળવ્યો છે, એક મોકો મળ્યો છે, ક્યાંક હાથમાંથી ચાલ્યો ના જાય. આવો આવ્યો રે અવસર એને તમે ઓળખો, જન્મરાયામાં વયા જો ને જાશે રે. આવો આવ્યો રે અવસર એને તમે ઓળખો, આવર ટણ રે કરી લ્યો રાજા રામના, પ્રથમ પ્રેમ રે જગાવો રે. આવો આવ્યો રે અવસર એને તમે ઓળખો. અવસરને ઓળખવા માટે ઓળખવાનો છે. જિંદગી પૂરી થાય તો આપણે આ અવસરને ઓળખી નથી શકતા. એટલા માટે ભગવાન રામ અયોધ્યાવાસીઓને નિમિત્ત બનાવી આપણને બધાને ઉપદેશ આપે છે. આપણે એવું માનીએ છીએ કે આ મનુષ્ય શરીર ખાઓ પીઓ ને મોજ કરો, એટલા માટે નથી. એ જરૂર કરો, પણ એ બે નંબરમાં છે. અને ભગવાને પણ ગીતામાં કીધું છે, આઠમો અધ્યાય કોઈ ગીતા વાંચતા હો તો એમ આવે છે, મા મનુસ્મર યુદ્ધ ચ, મારો નિરંતર સ્મરણ ચિંતન કરતો જા અને યુદ્ધ કર. અને તારા જીવનની જે કાંઈ ફરજો છે, જે કાંઈ કર્તવ્યો છે, જે કાંઈ ભૂમિકાઓ છે એ તું અદા કર, પણ પહેલાં મનને રાખજે. જો મને બે નંબરમાં રાખો તો પછી યશોદાના સીધા ગાડાને ઊંધું વાળતાય મને વાર નહોતી લાગી, એ જ કનૈયો હું છું. અને એટલા માટે વિષય ભોગ તો બધા શરીરમાં મળવાના છે, બધા શરીરમાં. ઈચ્છા કર્યા વિના ખાવો પીવો ને મોજ કરો એ બધા શરીરોમાં થયા કરે છે. એટલા માટે ભગવાન રામ અયોધ્યાવાસીઓને નિમિત્ત બનાવી આપણને એક સંદેશ આપે છે. એવી રીતે પ્રજાજોગ સંદેશ આપણા વડાપ્રધાન આપતા હોય, રાજા આપતા હોય, વડાપ્રધાન એટલે કે રાજા, યથા રાજા તથા પ્રજા. એવી જ રીતે ભગવાન રામ રાજા બન્યા પછી આ પ્રજાજોગ એક સંદેશ આપે છે આપણને બધાને. સીતાને પાછી લાવ્યા પછી સીતા રૂપી શાંતિ, યહી તન કર ફલ વિષય ન ભાઈ. હે ભાઈ, એક મોટો ભાઈ એક નાના ભાઈને જેવી રીતે ઉપદેશ આપતો હોય. આ ઉત્તરકાંડમાં છે, કોઈ રામાયણ વાંચતા હોય તો જરા જોઈ લેજો. યહી તન કર ફલ વિષય ન ભાઈ. હે ભાઈ, એ મનુષ્ય શરીર વિષય ભોગ માટે નથી. આપણને એમ થાય કે ચાલો વિષય ભોગ માટે નથી તો કંઈક હારા કર્મ કરી લઈએ, કંઈ સત્કર્મ કરી લઈએ, કંઈક પુણ્યકર્મ કરી લઈએ, કંઈ યજ્ઞ યાગાદી એ કરી લઈએ જેથી કરીને આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ભગવાન રામ તરત જ અડધી ચોપાઈમાં કહે છે, સ્વર્ગવું સ્વલ્પ અંત દુઃખદાય, યહી તન કર ફલ વિષય ન ભાય. સ્વર્ગવું સ્વલ્પ અંત દુઃખદાય, સ્વર્ગવું સ્વલ્પ અંત દુઃખદાય, સ્વર્ગવું સ્વલ્પ અંત દુઃખદાય.
સ્વર્ગનું સુખ પણ થોડા સમયનું છે, અંતે તો એ પણ દુઃખ દેનારું છે. સંતો એવું કહે છે કે સ્વર્ગનું સુખ કેવું છે કે ફાઇવ સ્ટાર હોટેલ જેવું. ફાઇવ સ્ટાર હોટલની એક વિશેષતા છે કે ફાઇવ સ્ટાર હોટલમાં તમે રહેવા જાઓ, એક મહિનાના પૈસા ભર્યા, બે ચાર દિવસ બાકી છે, તો એનો મેનેજર તમને અગાઉથી જાણ કરશે. હવે તમારે વધારે રહેવું હોય તો પૈસા પાછા જમા કરાવો, ત્યાં ઉપરવાળા કોઈ નહીં કહેશે. આપણી પુણ્યરૂપી સત્કર્મરૂપી સોના મોરો ખર્ચાતા ખર્ચાતા ક્યારે ખર્ચાઈ જશે આપણને કોઈને ખબર નહીં પડે. તમને કદાચ એમ થાય કે શેમાં આપણે ખર્ચશું, તો ત્યાં ગયા પછી દેવતાઓ ઇન્દ્ર રાજા કહે કે લે આ પુષ્પક વિમાન, લે આ અપ્સરા, જા નંદનવન બગીચામાં ફરી લે. અને એ બધું એમણે નથી મળતું. પુણ્યરૂપી સોનો સોના મોહરો આપણી ખર્ચાતી જાય છે અને ક્યારે પૂરી થઈ જાય છે આપણને ખબર નથી. અને પછી એમ કહે છે કે હવે જાઓ, તમારા ખાતામાં હવે કાંઈ છે નહીં, ત્યાં તમે કહી શકશો નહીં કે અમને પહેલાં જાણતો કરવી હતી. અને કદાચ જાણ કરે તો પણ ત્યાં કોઈ નવા સત્કર્મ અર્જિત નથી થતા. સ્વર્ગ લોકે ભોગયોની છે. આપણે જે કાંઈ અહીંયા કર્યું હોય એનો ભોગવટો કરવા માટે આપણને મળે છે. અને જેવું ભોગવાઈ ગયું ત્યારે પછી ભગવાન ગીતાનો સિદ્ધાંત લ્યા લાગુ પડે, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય જ્યારે ક્ષીણ થાય છે ત્યારે ફરી પાછો આ જીવ આ મૃત્યુ લોકમાં આવે છે. એટલા માટે આ મનુષ્ય શરીર ન તો વિષય ભોગ માટે છે, ન સ્વર્ગની પ્રાપ્તિ માટે છે. ક્યાંક આટલામાં સસ્તામાં કંઈક વેડફી નહીં નાખતા. હવે પ્રશ્ન થાય તો શેના માટે છે? કારણ કે એ પણ એક લોક છે, એ પણ ત્યાં ગયા પછી પાછું આવવાનું છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાશે નહીં. એટલા માટે એ પરમ તત્વના શરણે જ્યાં સુધી ન જઈએ, એટલા માટે શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપે મરણમ પુનરપે જનને જઠરે શયનમ એહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહે મોરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે મરણે સંપ્રાપ્તે નહી નહી રક્ષતે ડોક્રોન કરણે. એટલે ગોવિંદનું ભજન કરવા માટે છે, હરિનું ભજન કરવા માટે છે, એ પરમાત્માને જાણવા માટે છે. એટલે સ્વર્ગની પ્રાપ્તિ માટે નહીં, પરમની પ્રાપ્તિ માટે. અને પરમ તત્વ કયો, આત્મા કયો, બ્રહ્મ કયો, ભાગવતમાં એને જુદા જુદા નામ આપ્યા છે. વદંતિ તત્ત્વવિદો તત્ત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દતે. વેદાંતિઓ જેને બ્રહ્મ કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે, એ તત્વ એક જ છે. ચાર મિત્રો હોટલમાં જાય અને ચારેય મિત્રો પોતપોતાની ભાષા જ જાણે, એક ઇંગ્લિશ જાણે, એક સંસ્કૃત જાણે, એક હિન્દી જાણે, એક ગુજરાતી જાણે. પેલો વેઇટર જ્યારે આવે ત્યારે બોલે છે કે તમારે શું જોઈએ છે, એની ભાષામાં બોલ્યો હશે. એટલે ચારે ચારે કહ્યું કે એકે કહ્યું કે આઈ વોન્ટ વોટર, બીજાએ કહ્યું કે અહમ સલીલમ ઈચ્છામી, ત્રીજાએ કહ્યું કે મુજે જલ ચાહીએ, ચોથાએ કહ્યું કે મને પાણી જોઈએ છે. ચારે એકબીજાની ભાષા નથી જાણતા, પણ જ્યારે સામે આવ્યું ત્યારે એકબીજા સામું જોવા માંડ્યા. એટલે આપણે ચારેય એક જ વસ્તુ માગી હતી. એવી જ રીતે કોઈ એને બ્રહ્મ કહે કોઈ પરમાત્મા, કોઈ એને બ્રહ્મ કહે કોઈ પરમાત્મા, ભક્તોનો એ છે ભગવાન તત્વ તો એક છે, ભક્તોનો એ છે ભગવાન તત્વ તો એક છે. એ પરમ તત્વ, એના માટે આ મનુષ્ય શરીર મેળવ્યું છે. એને એક શબ્દમાં કહીએ તો હરિ, કેમકે હરિનો અર્થ થાય
ભલે હરિને આપણે વિષ્ણુના રૂપમાં જોઈએ, હરિ હર, હર એટલે મહાદેવ, હરિ એટલે વિષ્ણુ, પણ ખરેખર હરિનો અર્થ થાય છે હરતિ સર્વમ અજ્ઞાનમ ઇતિ હરિ, હરતિ સર્વાન પાપાન ઇતિ હરિ, હરતિ રાગ દ્વેષાદિ દોષાન ઇતિ હરિ. જે મારી બુદ્ધિમાં જેટલા પ્રકારનું અજ્ઞાન છે એ બધા પ્રકારના અજ્ઞાનનું હરણ કરે એને કહેવાય હરિ. જેટલા પ્રકારના પાપો થાય છે શરીરથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, એ બધા જ પાપોનું જે હરણ કરે, નાશ કરે એનું નામ હરિ. જે મારા મનમાં રહેતા રાગ દ્વેષનો નાશ કરે એનું નામ હરિ. આ બધાના મૂળમાં છે અજ્ઞાન. અજ્ઞાન જાય જ્ઞાનથી, અને જ્ઞાન મળે ગુરુથી. એટલા માટે અંતે ગુરુની કે સંતોની મહિમા આવે છે, ત્યાં આવીને ગાડી અટકે કે આપણને જે કાંઈ મળવાનું છે એ સંતો પાસેથી મળશે, ગુરુજનો પાસેથી મળશે. એટલા માટે ભગવાન રામે શબરીજીને ઉપદેશ આપતી વખતે પ્રથમ ભગતિ સંતન કર સંગા, એક દિવસ માટે નહીં, એક જન્મ માટે નહીં, એક યુગ માટે નહીં, અનંત અનંત યુગ માટે આમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. આપણા ઋષિ મુનિઓ ત્રિકાળદર્શી હતા, એ ધારત તો આવું લખી શકત, પ્રથમ ભગતિ સંતન કર સંગા, એની જગ્યાએ આવું પણ લખી શકત, પ્રથમ ભગતિ કે સેટ કર સંગા, પ્રથમ ભગતિ મોબાઈલ કર સંગા, આવું લખી શકત, કારણ કે ત્રિકાળદર્શી છે. પણ છતાં આટલું જ લખ્યું, પ્રથમ ભગતિ સંતન કર સંગા, સંતોનો સંગે પ્રથમ ભક્તિ છે. ભલે અનંત અનંત યુગ વી જાય આમાં કોઈ બદલાવ નહીં કરી શકે, કારણ કે સંતોનો સંગે પહેલી ભક્તિ એટલા માટે છે કે પ્રથમ ભક્તિ પકડી લીધી તો બાકીની આઠે આઠ ભક્તિ એની મેળે આવશે, તમારે લાવવી નહીં પડે. કેવી રીતે? તો જેવી રીતે એક ખાટલો છે, એક ખાટલાનો પાયો તમે એક પાયો ખેંચો, બાકીના ત્રણેય હંપી ગયા કે ભાઈ આપણે જવું જ નથી, પણ એનું કંઈ હાલશે? હાલશે? એક પાયો ખેંચો એટલે બાકીના ત્રણેય ઢસડાતા ઢસડાતા આવે. કદાચ તમને શંકા થાય કે સ્વામીજી એ તો એકબીજા સાથે જોડાયેલા છે ને, એટલા માટે આવું પહેલાં એક ઉખાણું આવતું, ચાર ભાઈ ઊભા અને ચાર ભાઈ બેઠા, એક એકના અંગમાં બબે પેઠા, સમજે ને ખાટલો, એટલે ચાર ભાઈ ઊભા ચાર ભાઈ બેઠા, એક એકના અંગમાં બબે પેઠા, એટલે ચાર પાયા અને બે ઈહું, પછી બે આડા, તમે સમજી ગયા બરોબર. અને એટલા માટે એકબીજા સાથે જોડાયેલા છે ને, એટલા માટે એક પાયો ખેંચો તો બાકીના ત્રણેય પાયાને આવવાની ઈચ્છા ના હોય તો પણ આવવું જ પડે. એવી જ રીતે કે આ બાકીની આઠે આઠ ભક્તિ આ સત્સંગ સાથે જોડાયેલી છે. તમે કહો કે કેવી રીતે? તો તમે સંતો પાસે જાઓ તો તમને શું મળશે? સંસારની કથા કે પછી ભક્તો કે ભગવાનની કથા, શું મળશે? આ ચૂકે જો તો એ તો બીજી ભક્તિ છે. દોસરી રતે મમ કથા પ્રસંગા, તમે માત્ર પકડી છે એક જ ભક્તિ, સંતોનું સાનિધ્ય, પણ તમે તમારે કાંઈ ભગવાનની કથા માટે કાંઈ પ્રયાસ નહીં કરવો પડે, ભક્તોની કથા માટે પ્રયાસ નહીં કરવો પડે, કારણ કે સંતોના સાનિધ્યમાં જાશો એટલે ભક્તોના ચરિત્રોનું જ્ઞાન તમને મળશે, ભગવાનની કથાઓ મળશે, ભગવત તત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય, અને વારંવાર સંતો પાસે તમે સાંભળશો કે ભાઈ હવે સંસારના ગુણગાન ગાવાનું બંધ કર, હવે કાંઈક ગુરુ કર્યા કે નહીં. કારણ કે ઘણા બધા સંતો પાસેથી સાંભળ્યા પછી આપણને એમ થાય કે આપણે ગુરુ કરવા જોઈએ, ગુરુપદ પંકજ સેવા, એ ત્રીજી ભક્તિ છે. ટૂંકમાં સત્સંગ પકડી લો તો આઠે આઠ ભક્તિ એની મેળે આવી જશે. આ સંતો આપણી ત્યાં વચ્ચે પધારી રહ્યા છે, સંતોનું સ્વાગત આપણે કરીએ ધીરે ધીરે તાલીથી એક સાથે, જેવી રીતે રાજા પધાર્યા હોય, મહારાજા પધારી રહ્યા હોય, સંગીતવાળા બહાર રાગમાં બરહા પેડાઉ નટ વર વપુ કર્ણયો કર્ણિકારં.
રૂપરેખા તો પછી રીતે ધ્યાન લઈ દઈશ, ચાલુ છે ને થોડુંક પૂરું કરો. તો આપણે વાતો કરતા હતા, આ વાતો છે ને અમારી, સત્સંગ રૂપી ભક્તિ પકડી લઈએ તો બાકીની આઠે આઠ ભક્તિ એની મેળે આવી જાય. આપણે લાવવી ના પડે, એના માટે જુદો પ્રયાસ ના કરવો પડે. આપણે બસ એક કામ કરવાનું છે કે સંતોના ચરણ પકડી લેવા. એટલે ક્યાંક ત્યાંથી બધા ઉપરથી ચરણ ન પકડતા, ચરણ પકડવા એટલે તો સંતોના ચરણનો આશ્રય લેવો, એના સાનિધ્યમાં રહેવું, જેટલો બને એટલો એનો સમાગમ કરવો, સત્સંગ કરવો, એ આપણને આપણા જીવનને કઈ રીતે સફળ બનાવવું એનું માર્ગદર્શન આપશે. સંતો ગુરુજનો એ ગાઈડ છે, ભૂમિયા છે, માર્ગદર્શક છે. કરવાનું આપણે જ છે. આપણી થાળીમાં સામે ઘણું બધું આવી જાય, પછી ખાવાનું આપણે જ છે. પચાવનારો અંદર બેઠો હોય, આપણા હાથે જ આપણે ખાવું પડશે. ને એટલા માટે ભજન આપણે જ કરવું પડશે. ને એટલા માટે બધા સંતો કહી ગયા, જો કે ભજન કરવા સુધી પહોંચવાનું છે, ગાવાથી માંડીને કરવા સુધી. એટલે કોઈ સંતોએ ભજનમાં છેલ્લે નામાચરણમાં કોઈ ભૂલ નથી કરી. આપણા પ્રેમળદાસ કહે છે, આવો હરિ ભજવાનો લાવો, એ ભજન કોઈ કરશે રે, કર જોડી કહે પ્રેમળદાસ, એ ભક્તોના દુખડા હરશે રે. ભજન કોઈ કરશે, આવો હરિ ભજવાનો લાવો, ભજન કોઈ કરશે. કોઈ કોઈ લખ્યું છે, કારણ કે બધા નથી કરી શકતા. જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેના પુણ્ય પાક્યા હોય, સંતોનો જેના ઉપર આશીર્વાદ હોય, ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ લભતે પુરુષો યદા વય. આપણા અનેક જન્મના પુણ્યનો ભાગ્યોદય જ્યારે થવાનો હોય ત્યારે આપણને સંતો મળે, અને સંતો મળે તો આપણને સત્સંગ મળે, અને સત્સંગ મળે તો આપણો સૂતેલો વિવેક જાગે. વિવેક નથી એવું નથી, આપણી અંદર સૂતો વિવેક છે, એને જગાડવાનો છે. અને એ જગાડવાનું કામ કરે છે સંતો, જે આપણે પહેલાં બોલ્યા, સંતો બજાવે ઢોલ હો જાગીએ. ઢોલ વગાડી વગાડીને સંતો આપણને ઢંઢોળી ઢંઢોળીને જગાડે છે. જેવી રીતે નારદજી જ્ઞાન વૈરાગીને ઢંઢોળી ઢંઢોળીને જગાડતા હતા, પણ છતાં ફરી પાછા મૂર્છિત થઈ જાય છે. મૂર્છિત થવું એટલે કે આપણે જ્યારે સત્સંગ સાંભળીએ ત્યારે આપણે એમ થાય કે આ જ કરવાનું છે, આના સિવાય જીવન હોઈ શકે જ નહીં, આ જ સાચું જીવન છે. પણ જેવો સત્સંગ પૂરો થાય એટલે ફરી પાછી આપણને સંસારની મૂર્છા આપણા ઉપર આવૃત થઈ જાય, આપણે મૂર્છિત થઈ જઈએ, આપણો વિવેક પાછો સૂઈ જાય, આપણા જ્ઞાન અને વૈરાગ્ય બે સૂઈ જાય. આપણી ભક્તિ તો છે, પણ જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ આપણને રડાવે ત્યાં રડે છે. એટલા માટે જ્યારે ત્યાંથી નારદજી નીકળ્યા તો ભક્તિદેવી પણ કહે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય, મારી ચિંતા પણ દૂર કરો. એનો અર્થ એ થયો, આપે ઘણાની ચિંતા દૂર કરી, આપે ધ્રુવની ચિંતા દૂર કરી, આપે પ્રહલાદની ચિંતા દૂર કરી, આપે વાલ્મીક ઋષિની વાલિયા લૂંટારાની ચિંતા દૂર કરી, આપે વ્યાસ ભગવાનની ચિંતા દૂર કરી. આ ચાર મેં એટલા માટે ગણાવ્યા, જેવી રીતે શંકરાચાર્યના મુખ્ય ચાર શિષ્યો, એવી રીતે નારદજીના પણ મુખ્ય ચાર શિષ્યો, બે બાલ શિષ્યો, બે વૃદ્ધ શિષ્યો, એક ધ્રુવ અને પ્રહલાદ બે બાલ શિષ્યો, વાલ્મીક ઋષિ અને વ્યાસ ભગવાન બે વૃદ્ધ શિષ્યો. એટલે નારદજી આ સંત નીકળે છે ત્યારે ભક્તિ કહે છે, મત ચિંતામપિ નાશય, મારી ચિંતા પણ દૂર કરો. એટલે ભક્તિ જેના જીવનમાં છે પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નથી એવો જીવ એક સંતરૂપી નારદને આવીને કહે છે કે મારી ચિંતા પણ દૂર કરો, હું આ ભવસાગરમાં ડૂબકા ખાઈ રહ્યો છું, મારી મેળે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છું પેલા ગજેન્દ્રની જેમ, પણ હવે મારી બુદ્ધિમાં કોઈ યુક્તિ સૂજતી નથી. બુદ્ધે વિકુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્તયઃ, અન્યત કિંચિત વિજાનામે ત્વમેવ શરણમ મમ. હે નાથ, મારી બુદ્ધિ મેં બુઠી કરી નાખી. આ જગત અનિત્ય જગત, જળ જગત, દ્રશ્ય જગત, સ્થૂળ જગતના ચિંતનમાં બુદ્ધિ વાપરી વાપરીને મારી બુદ્ધિ એટલી સ્થૂળ થઈ ગઈ, એટલી જળ થઈ ગઈ કે થોડીક પણ સત્સંગમાં સૂક્ષ્મ વાત આવે તો મારી બુદ્ધિમાં ઉતરતું નથી, સમજાતું નથી, ઉપર ઉપર જાય છે.
આ ગજેન્દ્ર બીજો કોઈ નથી, એ જીવ છે અને એ સરોવર છે, એ સંસાર સમુદ્ર છે, અને જે હાથીઓ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરતા આપણા હગાવાલા છે, પણ કોઈ મને મદદ કરી શક્યું ન. આખરે બધા છોડીને ચાલ્યા ગયા. પૂર્વજન્મની સાધના હતી અને ખબર પડી કે હવે બીજો કોઈ ઉપાય નથી. હે ગોવિંદ, હે ગરુડગામી, ભગવાન કે હું ક્યાં દૂર હતો. અને એ જ વખતે ગરુડગામી અંતર્યામી પરમાત્મા આવે છે, એક ફૂલ આપે છે, કમળ ફૂલ. અને ભગવાન પહેલાં મગરને ઉદ્ધાર કરે છે, પછી આ ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. આપણને એમ થાય કે મગર તો પગ પકડાતા હાથીને મારવા માટે. ભગવાન એવો અર્થ લે છે, કોઈ કોઈ મારા ભક્તનો નહીં પણ મારા ભક્તનાય ચરણ પકડી લે, કોઈ મારા સંતોના નહીં દાસનાય દાસના ચરણ પકડી લે તો એનો હું પહેલાં ઉદ્ધાર કરું છું. આવી રીતે આ સંતો આપણા જીવનને કઈ રીતે દિવ્ય બનાવે છે, કઈ રીતે આપણને ઉપર ઉઠાવે છે, કઈ રીતે આપણું 84 ચક્કર કાપી નાખે છે, કઈ રીતે આપણા સંસાર સમુદ્રને તરવાનો ઉપાય નહીં. મીરાબાઈ તો ત્યાં સુધી કહે છે કે મારો આ ભવસાગર સુકાઈ ગયો, અબ ફિકર નહીં મોહે તરણ નકી, મોહે લાગી લગન ગુરુ ચરણ નકી. તો આ આપણી સામે સંતોના રૂપમાં આપણા ગુરુજનો જ આવે છે. એટલા માટે આ સત્સંગ કરી લેવો. 2 મિનિટ બોલી મારું વક્તવ્ય પૂરું કરું છું, બીજું બધું ફરી ફરી મળશે. પુનર્મિત્રમ પુનર્વિત્તમ પુનર્ભાર્યા પુનર્મહિ એતત સર્વમ પુનર્લભ્ય ન શરીરમ પુનઃ પુનઃ. આવી આ મનુષ્ય શરીરની દુર્લભતા બતાવે, પણ એના કરતાં પણ એક વસ્તુ દુર્લભ છે. એ માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી અરાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાય અલોક મિલે વિધિ લોક મિલે પરલોક મિલે ભલે વૈકુંઠ જાય સુંદર ઓર મિલે સબહી સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ. હે ભાઈ, સંતોના સમાગમથી જે સુખ મળે છે એ તો દુર્લભ છે. આમાં થોડીક અધૂરપ છે એ ભગવાન કે હું ગીતામાં પૂરી કરું. હજુ અન્યાય થાય છે સંતોના સાનિધ્યને, હજુ અન્યાય થાય છે ને. એટલા માટે ભગવાન ગીતામાં કહે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એક આગળ એક સુ લગાડવો પડ્યો. ભગવાન કે હું તો બધી જગ્યાએ છું, હું તો બધી જગ્યાએ સુલભ છું, ક્યાં નથી, કણકણમાં બિરાજમાન છું, સર્વવ્યાપક છું. એટલે હું તો બધી જગ્યાએ સુલભ છું પણ બધી જગ્યાએ છું એવું દર્શન કરાવનારા, એવી દ્રષ્ટિ આપનારા સ મહાત્મા સુદુર્લભ. એવા મહાત્મા મહાપુરુષો સદગુરુ સંતજનો એ અત્યંત દુર્લભ છે. અને આપણને જ્યારે અત્યંત દુર્લભ વસ્તુ મળી જતી હોય તો ક્યાંક હેઠી પડી ન જાય, ક્યાંક કચરામાં ખોવાઈ ના જાય. આપણું સુખ ક્યાંક કચરામાં આપણે ગોતવાના માંડીએ કે આપણી સામે જ્યારે સુખના સાગર આવતા હોય. અને એટલા માટે એનો જેટલો ઉપયોગ લેવાય, જેટલો ફાયદો લેવાય એટલો લઈ લેજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ.